નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે ધોરણ સાતમાં સપ્ટેમ્બર મહિનામાં લેવાનાર અંગ્રેજી વિષયની એકમ કસોટીના મહત્ત્વના પ્રશ્નોને ધ્યાનમાં રાખી અને એક પ્રેક્ટિસ પ્રશ્નપત્ર તૈયાર કર્યું છે આ પ્રશ્નપત્રનો અભ્યાસ કરવાથી તમને અધ્યયન નિષ્પત્તિઓ અને સ્વાધ્યાયના કેટલાક પ્રશ્નોનો સારો એવો મહાવરો થશે જે તમને આવનાર એકમ કસોટીમાં ખૂબ જ ઉપયોગી થઈ પડશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈએ એ એકમ કસોટીનું પ્રશ્નપત્ર જે તમને મદદરૂપ થવાનું છે અધ્યયન નિષ્પત્તિ વાંચન અને ઉચ્ચારનો સંબંધ તારવે છે ક્વેશ્ચન નંબર વન આ અધ્યયન નિષ્પત્તિને આધારે પાંચ ગુણનો અહીંયા પ્રશ્ન પૂછાયો છે કે સરખા અવાજવાળા શબ્દો એટલે કે રાઇમિંગ વર્ડ લખો એક ઉદાહરણ આપ્યું છે ફ્લ્યુ તો બ્લ્યુ તો વિદ્યાર્થી મિત્રો રાઇમિંગ વર્ડ એટલે સરખા ઉચ્ચાર વાળા શબ્દો જે શબ્દ હોય એના જેવો જ ઉચ્ચાર થતો હોય એને રાઇમિંગ વર્ડ કહેવાય તો અહીંયા એક આપ્યું છે સિંગ તો સિંગના જેવો રાઇમિંગ વર્ડ છે રિંગ નંબર ટુ સાઇટ તો સાઈટના જેવો રાઇમિંગ વર્ડ છે કાઇટ નંબર થ્રી ફેલ તો ફેલના જેવો છે બેલ નંબર ફોર મેચ તો મેચનો રાઇમિંગ વર્ડ કેચ નંબર બોલ તો એનો રાઇમિંગ વર્ડ ટોલ હવે અધ્યયન નિષ્પત્તિ બીજી પરિચિત ક્ષેત્રમાં બનેલી ક્રિયાઓનું વર્ણન કરે છે આ અધ્યયન નિષ્પત્તિને આધારે નીચે પાંચ ખાલી જગ્યાઓ પાંચ ગુણની આપેલી છે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યાઓ પૂરવાની છે તો સૌ પ્રથમ આપેલા શબ્દો જે છે એનો અર્થ જાણી લઈએ સેંગ એટલે ગાવું બ્લ્યુ વગાડવું કોટ પકડવું ડ્રુ દોરવું બોટ ખરીદવું હવે વાક્ય જોઈએ નંબર વન સચિન ખાલી જગ્યા ધ બોલ એન્ડ થ્રુ એટ ધ સ્ટમ્પ્સ તો સચિને બોલને શું કર્યું અને સ્ટમ્પ તરફ ફેંક્યો તો બોલને પેલા પકડ્યો હશે તો પકડવા માટેનું ક્રિયાપદ છે કોટ નંબર ટુ ટ્રાફિક પોલીસ ખાલી જગ્યા ધ વિશલ એન્ડ સ્ટોપ ધ કાર તો ટ્રાફિક પોલીસે સ્ટોપ કારને સ્ટોપ કરવા માટે વિશલને શું કરી તો વિશલ વગાડી હશે વગાડવા માટેનો શબ્દ છે ત્રણ પેનો સ્ટેશનરી શોપની શું કરી તો ખરીદી હશે તો એનો શબ્દ છે બોટ નંબર ફોર ટુડે સેજલ ખાલી જગ્યા અ નાઇસ ભજન ઇન સ્કૂલ આજે સેજલે સ્કૂલમાં સારું ભજન શું કર્યું તો ગાયું હશે તો ગાવા માટેનો શબ્દ છે સ્ટુડન્ટ્સ ખાલી જગ્યા ઇન પિક્ચર કોમ્પિટિશન તો વિદ્યાર્થીઓએ ચિત્રસ્પર્ધામાં ચિત્રોને ખાલી જગ્યા તો ચિત્રો દોર્યા હશે તો એના માટેનો શબ્દ છે ડ્રીવ એના પછી આગળની અધ્યયન નિષ્પતિ છે પરિચિત પરિસ્થિતિમાં સંવાદ કરે છે આ અધ્યયન નિષ્પત્તિ આધારે ક્વેશ્ચન નંબર થ્રી કૌંસમાં આપેલ વિકલ્પોનો ઉપયોગ કરી સંવાદ પૂર્ણ કરો અહીંયા યુનિટ નંબર હેરી પટેલ અને મિસ્ટર જાડેજા છે કૌંસમાં પાંચ શબ્દો આપેલા છે વાક્યો પણ છે એનો અભ્યાસ કરી અને આપણે આ સંવાદને પૂર્ણ કરવાનો છે તો સૌ પ્રથમ આપેલા જે વાક્યો છે જે શબ્દો છે જોઈ લઈએ આઈ વિલ ટેક ઓનલી થ્રી મિનિટ હું ફક્ત ત્રણ મિનિટનો સમય લઈશ વેલકમ ભલે પધાર્યા આઈ એમ એ પોલીસ મેન હું પોલીસ મેન છું એ સ્મોલ બોટલ એટલે કે નાની બોટલ હેપી હર્બલ શેમ્પૂ એટલે હેપી હર્બલ શેમ્પૂ હેરી પટેલ સેજ હેલો સર આઈ એમ હેરી ફ્રોમ ખાલી જગ્યા કેન આઈ હેવ યોર ફાઈવ મિનિટ્સ તો અહીંયા હેરી પટેલ કહે છે કે નમસ્તે સર હું હેરી છું ફ્રોમ તો એ કઈ કંપનીમાંથી આવ્યો છે તો અહીંયા કંપનીનું નામ આવશે તો અહીંયા ઉપર આપેલું છે હેપી હર્બલ શેમ્પૂ એ આપણે લખીશું મિસ્ટર જાડેજા સેઝ ખાલી જગ્યા તો જયારે હેરીએ આવું કીધું તો મિસ્ટર જાડેજાએ શું કર્યું હશે એમનું સ્વાગત કર્યું હશે એટલે અહીંયા આવશે વેલકમ એના પછી હેરી પટેલ સેઝ સર ધીસ ઇઝ અવર ન્યૂ પ્રોડક્ટ ફોર ધ પીપલ લાઈક યુ તમારા જેવા લોકો માટે આ એક નવી પ્રોડક્ટ છે સાહેબ મિસ્ટર જાડેસર છે ઇઝ ગીવ મી અ પ્રૂફ મને સબૂત બતાવ યુ નો ખાલી જગ્યા તું મને પહેલા સબૂત બતાવ યુ નો શું તું જાણે છે ખાલી જગ્યા તો એમાં આવશે આઈ એમ એ પોલીસ મેન કે હું પોલીસ મેન છું તું જાણે છે હેરી પટેલ સેઝ યસ સર જસ્ટ થ્રી મિનિટ ત્રણ મિનિટ આઈ વિલ ટેક ઓનલી થ્રી મિનિટ અહીંયા લખીશું એ

તો ક્વેશ્ચન નંબર કૌશમાં આપેલ શબ્દોનો ઉપયોગ કરી પ્રશ્ન બનાવો અગાઉ પણ આ પ્રશ્ન બાબતે આપણે ચર્ચા કરી છે તો આપણે જોઈએ કે જે કૌશમાં શબ્દો આપ્યા છે એને ઉપયોગ કરી અને આપણે પ્રશ્નો બનાવવાના છે નંબર વન હેરી પટેલ ઇજ એ સેલ્સમેન વૂ તો વુથી પ્રશ્ન અહીંયા બનાવવાનો છે તો વુથી પ્રશ્ન બનાવવાનો હોય તો કર્તાને કાઢવાનો આમાં કરતા છે હેરી પટેલ હેરી પટેલની જગ્યાએ વુ મૂકી અને પાછળ પ્રશ્ન ચિહ્ન અહીંયા કર્મ છે જલેબી જે પ્રશ્ન બનાવતી વખતે નહીં લખવાનું બીજું સાદા ભૂતકાળનો પ્રશ્ન છે એટલે પ્રશ્ન બનાવતી વખતે વધારાનો ડીડ મૂકીશું તો આપણો પ્રશ્ન બનશે વોટ એના પછી ગોપાલ અને અહીંયા ડીડ આવી ગયું એટલે જે ભૂતકાળનું ક્રિયાપદ લાઈકડ છે એનું આપણે કરીશું લાઈક પાછા પ્રશ્નાર્થ ચિહ્ન નંબર 3 સોનલ સેંગ એ ભજન ઇન સ્કૂલ વેર તો વેર થી પ્રશ્ન બનાવવાનો હોય તો પ્લેસ ના આવે સ્થળ ના આવે આ વાક્યમાં ઇન સ્કૂલ સ્થળ છે એ પ્રશ્ન બનાવતી વખતે નહીં આવે વાક્ય રચના જેમ વોટ ની હતી એ જ રીતે કરીશું આગળ વેર પછી ડીડ લખીશું ત્યારબાદ સોનલ છે તો એનું મૂળ ક્રિયાપદ સિંગ કરીશું પ્રશ્ન બનશે વેર ડીડ સોનલ સિંગ એ ભજન નંબર ધ ધ ગોપાલ ઇન મોર્નિંગ વેન તો વેનથી પ્રશ્ન બનાવવાનો છે તો વાક્યમાંથી સમય શોધી દેવાનો ઇન ધ મોર્નિંગ સમય છે એ આપણે નહીં લખીએ વાક્ય રચના અગાઉ હતી એ જ રીતે વેન ડીડ કરતા તરીકે ધ કિંગ કોલ્ડ ભૂતકાળનું ક્રિયાપદ છે એનું મૂળ ક્રિયાપદ કોલ થશે અને ગોપાલ પ્રશ્ન બનશે વેન ડીડ ધ કિંગ કોલ ગોપાલ લાસ્ટ ફાધર પેન્સ ફ્રોમ સ્ટેશનરી શોપ હાઉ હાઉ મેની મેનીથી પ્રશ્ન પૂછવાનો હોય ત્યારે જે સંખ્યા હોય એ આપણે દૂર કરીશું તો અહીંયા સંખ્યા આપેલી છે સિક્સ એ નહીં લખીએ વાક્ય રચના થોડી અલગ છે આમાં લખીશું હાઉ મેની પછી જે વસ્તુ હોય એ લખીશું તો અહીંયા વસ્તુ પેન્સ છે તો હાઉ મેની પેન્સ એના પછી ડીડ પછી માય ફાધર ડીડ આવી ગયું એટલે બોટનું મૂળ ક્રિયાપદર બાય ફ્રોમ સ્ટેશનરી શોપ તો આ રીતે કંસમો આપેલા શબ્દોનો ઉપયોગ કરી આપણે વાક્ય બનાવવાના છે અહીંયા પાંચમો પ્રશ્ન આપ્યો છે અધ્યન નિષ્પતિ સ્થાનિક પર્યાવરણમાં ઉપલબ્ધ અંગ્રેજી વાંચે છે તો નીચે આપેલ વિઝિટિંગ કાર્ડ વાંચી પ્રશ્નોના જવાબ આપો ધોરણ યુનિટ નંબર વિઝિટિંગ જે કાર્ડ છે એ વિઝિટિંગ નું છે એના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે તો સૌપ્રથમ આપણે વિઝિટિંગ કાર્ડનો અભ્યાસ કરીએ મિસેસ શારદા મોદી બીએ એલ એલ મેયર સરદારનગર ગુજરાત ઇન્ડિયા મોબાઈલ નંબર ફાઈવ સિક્સ શારદા મોદી શું છે નીચે ઓપ્શન પણ આપેલા છે પોલીસમેન ટીચર બ્યુટીશિયન મેયર તો આપણે જોઈ શકીએ છીએ વિઝિટિંગ કાર્ડમાં મેયર છે તો આપણે અહીંયા લખીશું મેયર નંબર ટુ Where does Mrs. Sharda Modi live? Where છે એટલે સ્થળ આવશે આમાંની સ્થળ શોધવાનું છે અને ક્યાં રહે છે તો સરદારનગર ગુજરાત ઇન્ડિયા તો આખા વાક્યમાં જવાબ આપીશું મિસ શારદા મોદી અહીંયા ડઝ નીકળી જશે એટલે જે લીવ છે ત્યાં વધારાનો એસ મૂકીશું લીવ્સ ઇન સરદારનગર ગુજરાત ઇન્ડિયા નંબર થ્રી વી કેન કોન્ટેક્ટ મિસિસ શારદા મોદી ઓન ખાલી જગ્યા નંબર આપણે શારદા મોદીનો કોન્ટેક્ટ કરવો હોય તો કયા નંબર ઉપર કરીશું તો વિઝિટિંગ કાર્ડમાં મોબાઈલ નંબર આપ્યો છે તે અહીંયા લખી દઈશું એટ સેવન ફાઈવ સિક્સ ઝીરો નાઇન એટ સેવન સિક્સ ફાઈવ નંબર ફોર વોટ ઇઝ ધ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન ઓફ મિસિસ શારદા મોદી જે શારદા મોદી છે એમની એજ્યુકેશનલ ક્વોલિફિકેશન એ કેટલા સુધી ભણેલા છે તો અહીંયા કૌશમાં આપ્યું છે એમના નામને નીચે બી એ એલ એલ બી

શારદા મોદીની વિઝિટ મુલાકાત કરી શકશો તો અહીંયા ઉપર વિઝિટિંગ કાર્ડમાં આપેલું છે કે વિઝિટ ઓન મંડે ટુ ફ્રાઇડે એટલે કે સોમવારથી શુક્રવાર સુધી જ એમની વિઝિટ એમની મુલાકાત થાય છે રવિવારે થઈ શકે નહીં તો આમાં નોમાં જવાબ આપશે આખા વાક્યમાં લખીશું આઈ કેન નોટ વિઝિટ